અમદાવાદ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આરોપીને પકડવામાં સીસીટીવી ફૂટેજ સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. નરોડાના કૃષ્ણનગરમાં આવેલા કેનરા બેંકના એટીએમમાં થયેલી ચોરીના પ્રયાસ કેસમાં આરોપી સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયો. ફૂટેજમાં મોઢા પર રૂમાલ બાંધીને સુનિલ જાદવ નામનો આરોપી એટીએમ તોડી રહ્યો હોવાનું નજરે પડે છે. આ ફૂટેજ પરથી આરોપીની મોડસ ઓપરેન્ડીને જોઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સુનિલની ધરપકડ કરીને એટીએમ તોડવાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. તારીખ 5/4/2014 ના રોજ કેનરા બેંક જે નરોડા ખાતે આવેલી છે તેના એટીએમમાં એક માણસ ઘૂસેલો અને તેને તોડવાની કોશિશ થયેલી, તે બાબતે ગુનો દાખલ થયેલો, જેથી અમારા ક્રાઇમ બ્રાન્ચના ટીમે એને આઈડેન્ટિફાય કરી અને પકડી લીધેલ છે. તેનું નામ સુનિલ કાશીનાથ છે, જે પોતે મહારાષ્ટ્રીયન છે. સુનિલ એક વર્ષ અગાઉ એક્સિસ બેંકનું એટીએમ તોડીને ચલણી નોટો ચોરી કરવાના કેસમાં તેમજ મોબાઈલની દુકાનમાં મોબાઈલની ચોરી કરવાના પ્રયાસમાં ઓઢવ પોલીસ સ્ટેશનમાં પકડાયો હતો. આ ઉપરાંત રિક્ષામાં પેસેન્જરને બેસાડીને મુસાફરોની કિંમતી ચીજવસ્તુઓની ચોરી સાથે ચેન સ્નેચિંગના ગુના પણ આચર્યા છે, જેથી ક્રાઇમ બ્રાન્ચ સુનિલની મોડસ ઓપરેન્ડીથી પરિચિત થતા સીસીટીવી ફૂટેજમાં મોઢા પર રૂમાલ બાંધ્યો હોવા છતાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ સુનિલને ઓળખી લીધો. તે અગાઉ ચેન સ્નેચિંગમાં, શટર ઊંચું કરીને મોબાઈલની દુકાન તોડવામાં, તેમજ પેસેન્જર રિક્ષામાં બેસાડેલો હોય તે વખતે તેના બેગમાંથી કિંમતી દાગીના તેમજ પૈસાની ચોરી કરવામાં પણ પકડાયેલ છે. તે અગાઉ પાસામાં પણ ગયેલ છે. છેલ્લા 15 દિવસથી પાસામાંથી છૂટ્યા બાદ આ કેનરા બેંકમાંથી એટીએમની જે તોડવાની કોશિશ થયેલી તે ગુનામાં અમે અટક કરેલ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એટીએમ તોડવાના કેસમાં સુનિલની ધરપકડ કરીને તેના રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી છે. સુનિલની સાથે સંડોવાયેલા અન્ય આરોપીઓની પણ શોધખોળ શરૂ કરી છે. કેમેરામેન હિરેન શાહ સાથે અનિતા પટેલ, વીજી અમદાવાદ.